શ્રી ડોસાભાઈ લાલચંદની જન્મ જયંતિ પ્રસંગે આજે ભુજ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે તેમની પ્રતિમાને અગ્રણીઓએ હારારોપણ કરેલ હતું. આ પ્રસંગે લતાબેન સોલંકી, ગોદાવરીબેન ઠક્કર, રેશ્માબેન ઝવેરી, અનવરભાઈ નોડે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી લતાબેન સોલંકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે ડોસાભાઈ ની આજે જન્મ જયંતિ છે, એ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા એમને શ્રદ્ધાંજલિ અને હારારોપણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. ડોસાભાઈ લાલચંદે એ સમય અત્યારથી 100 વર્ષ પહેલાં પણ સમાજલક્ષી અને સમાજ ઉપયોગી કાર્યો કર્યા હતા. એમના આ સંસ્કારો અને સેવાની ભાવના છે એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે, આજે પણ એટલી જ યોગ્ય છે. એમની ધર્મશાળા હોય કે શૈક્ષણિક કાર્યક્રમો હોય કે માતૃછાયાની જે સ્કૂલ છે એને એ હોય કે બધા જે પણ કાર્ય છે એ ઉમદા કાર્ય છે, સમાજ ઉપયોગી અને સમાજને સમૃદ્ધ કરવાના કાર્યક્રમો એમણે જે કર્યા છે એ આજે પણ સમાજ માટે પ્રસ્તુત છે. આજે એમને સેવા કાર્યોને યાદ કરી અને એમને ભુજ નગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સફાઈનું આયોજન કરેલું જ છે, અઠવાડિયે એકવાર પ્રતિમાઓને સાફ કરીને હારારોપણનો હાર કરવાનું પણ નગરપાલિકામાં સૂચન કરેલ છે અને એ પ્રમાણે થાય છે. અને કેટલીક જગ્યાઓ જ એવી છે કે જ્યાં સીડી ગોઠવવાની સ્પેસ મૂકેલું નથી એટલે થોડી તકલીફ છે.